નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત જેનો ચેપ્ટર નંબર 13 શું છે? તો કે પૃષ્ઠફળ અને ઘનફળ, રાઈટ? જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સરફેસ એન્ડ વોલ્યુમ્સ, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૃષ્ઠફળ અને ઘનફળ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું, ત્યારબાદ આપણે આગળના જે એક્સરસાઇઝ છે એના વિશે ચર્ચા કરીશું. તો આજના ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આપણે સૌ પ્રથમ શરૂઆત લંબઘનથી કરીએ. જો લંબઘનને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્યુબોઇડ કહેવાય. ક્યુબોઇડ, રાઈટ? CUBOID, ક્યુબોઇડ. તો વિદ્યાર્થી મિત્રો, લંબઘન છે, બરાબર છે? આપણે નવમા ધોરણમાં શીખ્યા કે કોઈ લંબઘન, લંબ જે પૂઠું હોય, બરાબર છે, કોઈ કાગળનું પૂઠું હોય આ રીતે ચોરસ, લંબચોરસ, બરાબર, એની આપણે સમાન એવી થપ્પી કરતા જઈએ, બરાબર, અને જે આકાર રચાય, બરાબર છે, એ આકાર કયો રચાય? તો કે લંબઘન. કયો આકાર રચાય? તો કે લંબઘન, રાઈટ? આ રીતે, ઓકે. તો જે આપણે અહીંયા દર્શાવેલો છે, તો એ જે લંબરૂપી જે થપ્પી આપણે ગોઠવતા જઈએ અને જે આકાર આપણને મળે એને કહેવાય લંબઘન, બરાબર. તો હવે આપણે નવમા ધોરણમાં જે શીખ્યા એનાથી થોડું આગળ આપણે આ ધોરણમાં શીખવાના છીએ, દસમા ધોરણમાં. તો કે લંબઘન, લંબઘનમાં તો કે ધારો કે L, L જે છે B, એટલે કે B અને H, બરાબર, અનુક્રમે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવે છે. આપણે આકૃતિમાં જોઈ શકો છો કે ધારો કે L, B અને H જે અનુક્રમે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, લંબાઈ, પહોળાઈ અને આ ઊંચાઈ, બરાબર, L, B, H, બરાબર, જે દર્શાવે છે. અને લંબઘનનું કુલ પૃષ્ઠફળ, જે આપણે નવમા ધોરણનું સૂત્ર હતું, લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો કે 2 × LB, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. તો લંબઘનનું પૃષ્ઠફળ, બરાબર, અહીંયા લખીશું લંબઘનનું પૃષ્ઠફળ, લંબઘનનું પૃષ્ઠફળ શું થાય? તો કે 2 × લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આ શું છે? સૂત્ર છે જે આપણે નવમા ધોરણમાં શીખી ગયા છીએ, બરાબર. અને લંબઘનના પાર્શ્વ પૃષ્ઠનું, બરાબર, પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ, એટલે આ પણ આપણે નવમા ધોરણમાં શીખી ગયા હતા કે પાર્શ્વ પૃષ્ઠ એટલે શું થાય? કે મથાળું, મીન્સ કે આ ટોપ અને બોટમ એ બંને ના હોય અને ચારે બાજુઓ હોય એનું આપણે પૃષ્ઠફળ શોધવાનું હોય. દાખલા તરીકે આપણો રૂમ હોય, બરાબર, કે કોઈ બોક્સ છે, બરાબર, ચોરસ, લંબચોરસ બોક્સ છે, એનું નીચેનું તળિયું પણ ના હોય અને ઉપર મથાળું પણ ના હોય અને જે ચાર બાજુ છે એનું આપણે પૃષ્ઠફળ શોધવાનું હોય ત્યારે કયું સૂત્ર લાગે? તો કે 2 × H, એટલે કે ઊંચાઈ અને પાયાની પરિમિતિ, એટલે કે L પ્લસ B, બરાબર છે. એટલે હવે આપણે અહીંયા એનું સૂત્ર લખીશું કે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું, પૃષ્ઠોનું પૃષ્ઠફળ, લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ, બરાબર, શું થશે? તો કે 2H × L + B, જેને આપણે શું કહીએ? પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ,
બરાબર પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ બરાબર આ શું થયું તો કે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ રાઈટ હવે ઓરડાની ચાર દિવાલોનું ક્ષેત્રફળ શોધવા ઓરડાની આપણે દાખલા તરીકે આપણો ક્લાસરૂમ છે અથવા તમારો જે રૂમમાં તમે બેઠા હોય એ રૂમ છે હવે એ ચારે દિવાલનું આપણે ક્ષેત્રફળ શોધવા માટે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ થાય છે રાઈટ તો આપણે એ બાબતનું પણ ધ્યાનમાં રાખવાનું કે ઓરડાની ચાર દિવાલોનું ક્ષેત્રફળ શોધવા માટે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું બરાબર પૃષ્ઠોના ક્ષેત્રફળના સૂત્રનો પૃષ્ઠોના ક્ષેત્રફળનો સૂત્રોનો ઉપયોગ થાય છે બરાબર એટલે આ સૂત્રનો ઉપયોગ થાય છે રાઈટ હવે લંબઘનનું ઘનફળ લંબઘનનું ઘનફળ બરાબર છે કોઈ લંબઘન છે એનું ઘનફળ શોધવાનું છે એટલે ક્યુબ લંબઘનનું ઘનફળ બરાબર તો L ગુણ્યા B ગુણ્યા H L ગુણ્યા B ગુણ્યા H એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ શું છે લંબઘનના ઘનફળનું સૂત્ર બરાબર એ મિત્રો ખૂબ જ અગત્યનું છે જ્યારે કોઈ લંબઘન હોય એનું તમારે ઘનફળ શોધવાનું હોય બરાબર છે તો તમે કઈ રીતે શોધો તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર છે એ ત્રણેયના ક્ષેત્રફળ એટલે ત્રણેયનું જે માપ છે આપેલું હોય એનો તમે ગુણાકાર કરો એટલે તમને લંબઘનનું ઘનફળ મળી જાય રાઈટ હવે લંબઘનનો લાંબામાં લાંબો વિકર્ણ શોધવાનો હોય લંબઘનનો લાંબામાં લાંબો વિકિરણ બરાબર લંબઘનના લાંબામાં લાંબો વિકિરણ બરાબર શું થાય અંડર રૂટ એલ નો સ્ક્વેર પ્લસ બી નો સ્ક્વેર પ્લસ એચ નો સ્ક્વેર હવે લંબઘનનો લાંબામાં લાંબો વિકિરણનું આપણે શોધવાનો હોય તો શું કરવું પડે તો કે અંડર રૂટમાં એલ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર બરાબર આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે લંબઘનના લાંબામાં લાંબો વિકિરણનું માપ શોધી શકીએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે સમઘન વિશે આગળ વિસ્તૃત ચર્ચા કરીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જેવી રીતે આપણે લંબઘનનું ઘનફળ લંબઘનનું કુલ પૃષ્ઠફળ અને લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ વિશે આપણે ચર્ચા કરી એવી જ રીતે હવે આપણે સમઘન વિશે ચર્ચા કરીએ તો કે સમઘન સમઘન એટલે તો શું તો કે જેની બધી જ બાજુઓ સમાન હોય બરાબર છે તો આપણે ક્યુબને જ લઈ લઈએ બરાબર ને આ સમઘન એટલે ક્યુબ જ થાય બરાબર તમે જો આપણે રમતા હોઈએ છીએ ઘણી વખત ઓલા જે કલર અલગ અલગ કલરના હોય છે ક્યુબ બધી જ બાજુઓ અલગ અલગ કલર હોય છે આપણે એ સોલ્વ કરતા હોઈએ છીએ પઝલ રાઈટ તો એ ક્યુબ તમે જુઓ તો એની બધી જ બાજુઓ સમાન હોય એવી રીતે સમઘન એટલે શું થાય કે જેની બધી જ બાજુઓ કેવી હોય સમાન હોય ધારો કે સમઘનની દરેક ધારની લંબાઈ a છે એટલે કે ધારો કે સમઘનની દરેક બાજુની લંબાઈ a છે બરાબર બધી બાજુ a છે રાઈટ તો સમઘનનું આપણે TSA શોધવું હોય TSA એટલે શું ટોટલ સરફેસ એરિયા બરાબર TSA એટલે ટોટલ સરફેસ એરિયા બરાબર તો સમઘનનું TSA એટલે કૌંસમાં લખું છું ટોટલ સરફેસ
एरिया, राइट। तो आ टोटल सरफेस एरिया आपणे फाइंड करवो होय ત્યારે 6a સ્ક્વેર શું થાય 6a નો વર્ગ। હવે તમને થાય કે 6a નો વર્ગ કેવી રીતે આવ્યો, તો આ સમઘન છે એની બાજુઓ ટોટલ કેટલી છે, તો કે 6 બરાબર છે। એક તો આપણો જે રૂમ હોય એમાં આપણે જે દિવાલો છે એ દિવાલ એ ચાર બાજુ થઈ, એક ટોપ અને નીચે બોટમ એ બંને બાજુ, એમ થઈને ટોટલ 6 બાજુઓ થાય બરાબર। તો કે 6 એ બાજુ હોય। હવે અહીંયા શું કીધું સ્ટાર્ટિંગમાં કે ધારો કે સમઘનની દરેક બાજુની લંબાઈ કેટલી કીધી છે, તો કે a કીધી છે। હવે સમજી લો કે આ એક બાજુ છે, રાઈટ। તો આ પણ a હોય આ પણ a હોય એટલે આ એક બાજુ નું ક્ષેત્રફળ શું થયું, a સ્ક્વેર થયું। એવી રીતે 6 બાજુઓ છે, તો a સ્ક્વેર વત્તા a સ્ક્વેર વત્તા a સ્ક્વેર વત્તા a સ્ક્વેર વત્તા a સ્ક્વેર એમ કરો એટલે કેટલા a સ્ક્વેર થાય, તો કે 6 a સ્ક્વેર થાય। તો અહીંયા સમઘનનું ts એટલે ટોટલ સરફેસ એરિયા, કે બધા જ સરફેસ એરિયાનું જ્યારે આપણે ફાઇન્ડ કરવાનો હોય ત્યારે એનું સૂત્ર આપણે શું મૂકવું પડે, તો કે 6a સ્ક્વેર બરાબર એટલે આ, રાઈટ। ત્યારબાદ કીધું છે કે સમઘનનું LSA, LSA એટલે શું થાય, સમઘનનું LSA બરાબર। હવે LSA એટલે શું થાય, તો કે LSA એટલે 6 માંથી બે બાજુઓ નહીં, કઈ બે બાજુઓ નહીં, તો કે ટોપ અને બોટમ નહીં, એટલે પાર્શ્વ પૃષ્ઠ, જેને ઇંગ્લિશમાં કહેવાય લેટરલ સરફેસ એરિયા, રાઈટ। તો આપણે અહીંયા લખીશું L A T E R A L લેટરલ સરફેસ એરિયા બરાબર। હવે એ લેટરલ સરફેસ એરિયા એ કેટલું થાય, તો કે 4a સ્ક્વેર, કેટલું થાય 4a સ્ક્વેર। હવે આ 4a સ્ક્વેર શા માટે, તો કે કેટલી બાજુઓ છે, ચાર, ચારેય બાજુઓનું એક બાજુનું ક્ષેત્રફળ, તો કે અહીંયા એ માપ આપી છે તો એ ગુણ્યા એ એટલે એ સ્ક્વેર, તો ચારેય બાજુઓ જે છે એ ચારેય બાજુઓનું શું થશે, એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે 4 એ સ્ક્વેર થયું। તો સમઘનનું LSA મીન્સ કે લેટરલ સરફેસ એરિયા બરાબર 4 એ સ્ક્વેર થાય। હવે સમઘનનું ઘનફળ, જેમ આપણે લંબઘનનું ઘનફળ શોધ્યું હતું એવી જ રીતે સમઘનનું ઘનફળ બરાબર। હવે સમઘનનું ઘનફળ એટલે શું થાય, તો કે L ગુણ્યા B ગુણ્યા H, જેવી રીતે આપણે લંબઘનનું ઘનફળ હતું એ જ પ્રમાણે L ગુણ્યા B ગુણ્યા H, તો L ગુણ્યા B ગુણ્યા H, તો અહીંયા L ની જ આપણે લંબાઈ એ જ છે, પહોળાઈ પણ એ જ છે અને ઊંચાઈ પણ એ જ છે, એટલે આપણને આ શું મળશે સૂત્ર, તો કે A નો ઘન। તો સમઘનનું ઘનફળ બરાબર એ નો ઘન, જે બાજુઓ આપેલી હોય એ બરાબર જે માપ આપ્યું હોય એનો ઘન કરો એટલે સમઘનનું ઘનફળ મળી જાય બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આગળ, તો કે સમઘનનો લાંબામાં લાંબો વિકર્ણ, સમઘનનો લાંબામાં લાંબો વિકર્ણ, લાંબામાં લાંબુ વિકર્ણ શું થાય વિદ્યાર્થી મિત્રો, તો કે રૂટ થ્રી એ બરાબર, એનું સૂત્ર શું થાય રૂટ થ્રી એ બરાબર। તો વિદ્યાર્થી મિત્રો હું 2 સેકન્ડ આપું છું સમઘનની સંપૂર્ણ માહિતી આપી, કયા પ્રકારના સૂત્ર આવી શકે બરાબર છે, તો હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નળાકાર વિશે માહિતી મેળવીએ, તો કે નળાકારને આપણે શું કહી શકીએ, તો કે નળાકારને ઇંગ્લિશમાં કહેવાય રાઈટ સર્ક્યુલર સિલિન્ડર, શું કહેવાય રાઈટ સર્ક્યુલર સિલિન્ડર, શું કહેવાય રાઈટ સર્ક્યુલર સિલિન્ડર બરાબર, આપણે ઇંગ્લિશમાં એમને શું કહીશું રાઈટ સર્ક્યુલર સિલિન્ડર, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે આ આકૃતિ જોઈ શકો છો બરાબર, આ એક સિલિન્ડરની આકૃતિ છે, આપણે ગેસનો બાટલો છે, એવી આપણી લાઈફમાં ઘણી બધી એવી વસ્તુ હોય જે સિલિન્ડ્રિકલ હોય બરાબર છે, તો એનો તમને એવું થાય કે એના ક્ષેત્રફળ કે એનો એરિયા કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે છે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરીશું, કે ધારો કે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે આર અને એચ છે, તો સૌ પ્રથમ લખીશું ધારો કે નળાકારની
त्रिज्या अने ऊंचाई अनुक्रमे आर अने एच छे, जे तमे आकृति में जोई शको छो। त्रिज्या आर छे अने ऊंचाई, जो आ त्रिज्या अहींया सेंटर थी आ जुओ, आ त्रिज्या અને આ જે છે એ એમની ઊંચાઈ છે। કોની? તો કે નળાકારની, રાઈટ। તો કે નળાકારના પાયાનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો એનું સૂત્ર શું? તો કે પાઈ આર સ્ક્વેર, નળાકારના પાયાનું ક્ષેત્રફળ, બરાબર। આપણે વર્તુળનું ક્ષેત્રફળ જે શોધતા એ સૂત્ર, નળાકારના પાયાનું ક્ષેત્રફળ। હવે સિલિન્ડ્રિકલ હોય તો એ નીચે સર્કલ જ હોય, એટલે એના પાયો શું થયો, એ જે બેઝ છે તો એ વર્તુળ જ હોય, બરાબર છે। એટલે એનું ક્ષેત્રફળ પણ શું થાય? તો કે સૂત્ર કે પાઈ આર સ્ક્વેર, બરાબર। આ એનું સૂત્ર થાય। અને નળાકારનું સીએસએ, બરાબર। તો નળાકારનું સીએસએ શું થશે? 2 પાઈ આર એચ, બરાબર। નળાકારનું સીએસએ, નળાકારનું CSA એ શું થશે? તો કે 2 પાઈ આર એચ, એટલે 2 ગુણ્યા પાઈ ગુણ્યા ત્રિજ્યા અને ગુણ્યા ઊંચાઈ, બરાબર છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ નળાકારનું CSA શોધવા માટેનું સૂત્ર લખ્યું, બરાબર છે। એટલે આખા નળાકારનું આપણને CSA મળી જાય, રાઈટ। તો પાયાનો પરિઘ એટલે એને કહેવાય કે પાયાનો પરિઘ, બરાબર છે। જો અહીંયા તમે જોઈ શકો 2 પાઈ આર એટલે શું થાય? પરિઘનું સૂત્ર જ છે અને ઊંચાઈ, બરાબર। એટલે કહેવાનું કે પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ, આ 2 પાઈ આર છે એને કહેવાય પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ, બરાબર। એટલે 2 પાઈ આર બરાબર પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ। હવે વિદ્યાર્થી મિત્રો, ટોટલ સરફેસ એરિયા, તો કે નળાકારનું ટોટલ સરફેસ એરિયા સૂત્ર શું થાય? અહીંયા લખીશું નળાકારના TSA બરાબર, એટલે કે નળાકારનું ટોટલ સરફેસ એરિયા, તો કે 2 પાઈ આર અને કૌંસમાં શું થશે? તો કે H પ્લસ R, બરાબર। કૌંસમાં થશે H પ્લસ R, બરાબર। તો અહીંયા પણ તમે જોઈ શકો છો ટોટલ સરફેસ એરિયામાં આપણે સૂત્ર કેટલું ઈઝી છે, બરાબર। કે પાયાનો પરિઘ એટલે કે જે આવે છે એ જ, કે 2 પાઈ આર અને કૌંસમાં H પ્લસ R એટલે કે હાઈટ વત્તા ત્રિજ્યા, બરાબર। એનો ગુણાકાર 2 પાઈ આર સાથે કરીએ એટલે આપણને શું મળે? નળાકારનો TSA એટલે કે ટોટલ સરફેસ એરિયા। હવે વિદ્યાર્થી મિત્રો, નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર, તો કે નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર શું થાય? તો કે પાઈ આર સ્ક્વેર એચ, બરાબર। નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર, નળાકારના ઘનફળ બરાબર શું થશે? તો કે પાઈ આર સ્ક્વેર એચ, બરાબર। લખીશું પાઈ આર સ્ક્વેર એચ, બરાબર। એટલે જો નળાકારનું ઘનફળ શોધવાનું હોય ત્યારે એક તો આ સૂત્ર શેનું છે? પાઈ આર સ્ક્વેર, વર્તુળનું, બરાબર છે। ક્ષેત્રફળ શોધવા, એરિયા શોધવાનું સૂત્ર, અને ઊંચાઈ, એ બંને કરો એટલે નળાકારનું ઘનફળ મળી જાય, એટલે કે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, બરાબર। અને કહેવાય પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી લંબઘન, સમઘન અને નળાકાર, બરાબર, ક્યુબોઇડ, ક્યુબ અને રાઈટ સર્ક્યુલર સિલિન્ડર વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી, બરાબર છે। હું 2 સેકન્ડ આપું છું, તમે નળાકાર, રાઈટ સર્ક્યુલર સિલિન્ડર વિશે જોઈ શકો છો અને આ જે ટોપિક છે એનું સ્ક્રીનશોટ લઈ શકો છો।
હવે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે નળાકારનો જોઈ લઈએ તો નળાકાર એટલે કે રાઈટ સર્ક્યુલર સિલિન્ડર બરાબર જ્યાં ધારો કે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે r અને h આપેલી છે તમે જોઈ શકો છો બરાબર છે આ પાયો છે એમાં જો તમને અહીં વર્તુળ સર્ક્યુલર દેખવા મળે છે એમાં જો આ ત્રિજ્યા છે અને આ ઊંચાઈ છે સિલિન્ડરની તો કે નળાકારના પાયાનું ક્ષેત્રફળ તો કે પાઈ r સ્ક્વેર નળાકારનો પાયો શું છે તો કે એક સર્ક્યુલર છે બરાબર એનું જે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે પાઈ r સ્ક્વેર હવે નળાકારનું CSA CSA મીન્સ થાય C મીન્સ કર્વડ S મીન્સ સરફેસ અને A મીન્સ એરિયા એટલે કર્વડ સરફેસ જે એરિયા છે એનું તો કે 2 પાઈ r h બરાબર તો નળાકારનું CSA એટલે કર્વડ સરફેસ એરિયાનું જે આપણે શોધવાનું હોય બરાબર છે તો 2 પાઈ r h બરાબર તો પાયાનો પરિઘ એટલે 2 પાઈ r અને ગુણ્યા ઊંચાઈ બરાબર એટલે આ જે ભાગ છે સર્કલ ને પણ દાખલા તરીકે આ જે ભાગ છે આ રાઈટ આનું કર્વડ સરફેસ એરિયા બરાબર આ જે છે કર્વડ સરફેસ એરિયા એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું હોય એરિયા ફાઇન્ડ કરવાનો હોય આનો એરિયા બરાબર ત્યારે 2 પાઈ r h એટલે જે પાયાનો જે પરિઘ છે પાયો છે એ જેટલું સર્કલ એનું રાઉન્ડ છે એ એટલે એની પરિમિતિ બરાબર છે અને જે આ ઊંચાઈ છે બરાબર છે એ બંનેનો ગુણાકાર કરો એટલે તમને શું મળશે કે નળાકારનું સરફેસ એરિયા એટલે કે કર્વડ સરફેસ એરિયા મળી જશે ત્યારબાદ આપણે નળાકારના TSA એટલે કે નળાકારનો ટોટલ સરફેસ એરિયા એટલે બધું જ આવી ગયું તો 2 પાઈ r ઇન્ટુ h + r બરાબર અને ત્યારબાદ નળાકારનું ઘનફળ તો કે પાઈ r સ્ક્વેર h અને પાયા એટલે પાઈ r સ્ક્વેર h નું મતલબ થાય કે પાયાનું ક્ષેત્રફળ અને ઊંચાઈ રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આજે આપણે આ ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં લંબઘન સમઘન અને નળાકાર વિશેની માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરના દરેક ટોપિકને તમારા CW માં એકવાર લખજો અને બે વાર તમારી રફ બુકમાં અને આના દરેક ટોપિકને સમજજો બરાબર કારણ કે આ જ શું આમાં જે ટોપિકમાં જે સૂત્ર મેં કરાવ્યા એ સૂત્ર પરથી દાખલા પણ પૂછાય છે તો આ સાથે આપણે આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ પિસ્તાલીસ મિનિટ